नमस्कार, नॉर्थ गुजरात एजुकेशन मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाळाना ऑनलाइन एज्युकेशन में आप सर्वनुं हार्दिक स्वागत छे। बाळ मित्रों, धोरण 3 विषय गणित प्रकरण 10 भात पेटर्ननी रमत में आपणे आजे हॉट प्रकारना प्रश्नों भणीशुं। हॉट प्रकारना प्रश्नों, नीचेनामांथी वधती जती पेटर्न कई छे? अ, तो अमा आपणे जोईए छे तो पेटर्ननું પુનરાવર્તન થાય છે। આપણે કઈ પેટર્ન જોવાની છે? વધતી। અહીંયા એક રાઉન્ડ આપ્યું છે વર્તુળ, હવે બીજામાં બે વર્તુળ આપ્યા છે, પછી આપ્યા છે ત્રણ વર્તુળ। કમા છે વર્તુળ, ચોરસ, ત્રિકોણ, વર્તુળ, તો અહીંયા પેટર્નનું પુનરાવર્તન થાય છે। તો વધતી જતી પેટર્ન કઈ આવશે? તો વધતી જતી પેટર્ન આવશે બ। તો આપણે બોક્સમાં લખીશું બ। નીચેનામાંથી કઈ પેટર્ન અલગ પડે છે? તો અ, 90, 95, 100, 105, 110, બ, 72, 80, 88, 96, 104, ક, 66, 60, 54, 48, 42, ડ, 41, 48, 55, 62, 69। તો આમાં આપણને કઈ પેટર્ન અલગ દેખાય છે? તો અહીંયા તમે જુઓ, અ, બ, ડ જે પેટર્નો છે એ આપણે જોઈએ તો એમાં સંખ્યાઓ શું થાય છે? વધતી જતી જાય છે, કે મોટી, પહેલાં જે સંખ્યા આપી છે એનાથી મોટી સંખ્યા, એનાથી મોટી સંખ્યા, એટલે મોટી સંખ્યાઓ આવે છે, એટલે કે વધતી જતી જાય છે। અને અહીંયા જે સંખ્યાઓ આપી છે, કમા, 66, પછી 60, એટલે કે નાની સંખ્યાઓ આપી છે, એટલે કે ઓછી થતી જાય છે। તો અહીંયા જવાબ આવશે ક। નીચેની પેટર્નમાં ખાલી સ્થાનમાં શું આવે? તો અહીંયા જુઓ, 110U, 210T, 310S, ખાલી જગ્યા 510Q, 610P, તો શું આવશે? અ, 400R, બ, 500R, ક, 410R, તો જવાબ આવશે ક, 410R। અંકો 2, 3, 5ના સ્થાન અદલબદલ કરીને લગતી સંખ્યાઓ લખો, તેમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા એકી છે કે બેકી તે જણાવો। તો આપણે અહીંયા મળતી સંખ્યાઓ લખીશું, તો પહેલાં તો 2 લખીશ, 2, 3, 5, પછી 2 અંકની સંખ્યાઓ બનાવી છે કે 23, 25, 35, 32, 52, 53, પછી 3 અંકની સંખ્યાઓ બનાવી છે, એ સંખ્યા, આ સંખ્યા જે આપણને આપી છે અંકો, એ અંકોને અદલબદલ કરીને 1 અંકની છે, 2 અંકની, અને પછી બનાવી છે 3 અંકની સંખ્યાઓ, કે 235, 253, 325, 352, 523, 532। સૌથી મોટી સંખ્યા, તો આ બધામાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો સૌથી મોટી સંખ્યા છે 532। આ જે 532 સંખ્યા છે એ કેવી છે? એકી છે કે બેકી? તો આપણે પછી વ્યાખ્યા યાદ કરવાની કે આનો એકમનો અંક કયો છે? 2 છે, માટે આ સંખ્યા કેવી છે? બેકી। કેવી છે? બેકી। સૌથી નાની સંખ્યા, તો સૌથી નાની સંખ્યા આપણે જોઈએ તો કઈ હતી? 2। તો આ 2 જે સૌથી નાની સંખ્યા છે એ કેવી છે? તો એ પણ છે બેકી સંખ્યા, એકી સંખ્યાઓ। તો આપણે આ જે સંખ્યાઓ ગોતી એ સંખ્યાઓમાંથી આપણે સંખ્યાઓ ગોત લખવાની છે, કઈ સંખ્યાઓ લખવાની છે? એકી સંખ્યાઓ। તો એકી સંખ્યાઓ આવશે 23, 25, 35, 53, 235, 253, 325 અને 523, કે એમના એકમના અંક જુઓ, 3 છે, 5 છે, એટલે એ બધી સંખ્યાઓ એકી કહેવાય। હવે બેકી સંખ્યા, તો બેકી સંખ્યા આવશે 2, 32, 52, 352, 533, કે એમના એકમના અંક 2 છે। નીચેની સંખ્યાઓમાંથી એકી સંખ્યા ઉપર વર્તુળ કરો તથા બેકી સંખ્યા ઉપર ચોરસ કરો, તો
तो अँ आपने संख्याओ आपी है 225 378 384 169 113 218 430 507। हवे आमांथी एकी संख्या पर वर्तुळ करवानुं छे, बेकी संख्या पर चौरस करवानुं छे। तो 225 एक एवी संख्या कहेवाय, तो ए संख्या कहेवाय एक एक एक, एनो एकमनो अंक छे 5। 378 केवी संख्या कहेवाय, तो 378 ए बेकी संख्या कहेवाय, एनो एकमनो अंक 8 छे। 384 एक एवी संख्या कहेवाय बेकी के एम के, एनो एकमनो अंक 4 छे। 169 एक एवी कहेवाय एकी, एनो एकमनो अंक केवो छे 9 छे। 113 तो ए पण एकी कहेवाय केम के एनो एकमनो अंक 3 छे। 218 ए बेकी कहेवाय, एनो एकमनो अंक 8 छे। 507 એ એકી સંખ્યા કહેવાય કેમ કે એનો એકમનો અંક 7 છે, એટલે વર્તુળ આવશે 430। તો 430 એ બેકી સંખ્યા કહેવાય કેમ કે એનો એકમનો અંક 0 છે। થેન્ક યુ।